गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण दस संस्कृत नी अंदर आपणे सात पद्य अने गद्यनो अभ्यास कर्या, बराबर छे। सात आपणे यूनिट जोई लीधा। हवे विद्यार्थी मित्रों, आपणे स्वाध्याय जोशो, दरेके दरेक यूनिटना आपणे स्वाध्याय जोवाना छीए। तो हवे सौ प्रथम आपणे प्रथम यूनिटनो स्वाध्याय, एटले के पहलूँ जे आपणું पद्य હતું એનો સ્વાધ્યાય આપણે અત્યારે જોઈએ છીએ। તો સ્વાધ્યાયની અંદર સૌપ્રથમ તમને ઓપ્શન આપેલા છે, એટલે કે વિકલ્પો આપેલા છે। સૌપ્રથમ આપણું યુનિટ હતું સંવદધ્વમ, એટલે કે બધા એકસાથે મળીને બોલો, તો એનો આપણે સ્વાધ્યાય કરતા જઈએ। તમે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે સ્વાધ્યાય પોથી લેવાની વાત હતી આપણી, તો સ્વાધ્યાય પોથી લઈ લીધી હશે। સ્વાધ્યાય પોથીમાં તમે પાઠ ઉતારી નાખજો, આપણે જેટલા પાઠ ચાલ્યા છે એ બધા સ્વાધ્યાય પોથીમાં ભરી દેજો। અને અત્યારે હું જે અહીંયા સ્વાધ્યાય કરાવું છું એ લગભગ આ આપણું પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાય અને સ્વાધ્યાય પોથીનું લગભગ થોડું ઘણું સેમ જ હશે, બરાબર છે। એટલે અત્યારે આપણે પાઠ્યપુસ્તકનાથી સ્વાધ્યાય કરીએ। અને તમારે જો નોટ બનાવવી હોય તો નોટ પણ તમે બનાવી શકો છો, આ સ્વાધ્યાય પ્રમાણે તમે તમારી પાકી નોટ પણ બનાવી શકો। જો તમારે વધારે તમને એમ થાય કે મારે સ્વાધ્યાય પોથી ઉપરાંત નોટ પણ બનાવવી છે તો તમે નોટ પણ બનાવી શકો છો। બાકી આપણે અહીંથી સ્કૂલમાંથી સ્વાધ્યાય પોથી લેવાની વાત કરેલી છે। તો હવે સ્વાધ્યાય શરૂ કરીએ આપણે। પહેલાં છે ઓપ્શન, એટલે કે વિકલ્પ, અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત, એટલે કે નીચે આપેલા જે અહીંયા લખેલા જે છે વિકલ્પો એમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો। હવે આપણી પેપર સ્ટાઇલની અંદર વિકલ્પો અત્યારે નથી, પણ તેમ છતાં આમાં સ્વાધ્યાયમાં છે એટલે આપણે અત્યારે કરી લઈએ છીએ, બરાબર। પહેલું છે એમાં પૂર્વે કે સમ જાનાના ભાગમ ઉપાસતે, એટલે કે પૂર્વે કોણે યજ્ઞમાંથી નીકળેલો ભાગ જે છે એ સ્વીકાર્યો હતો, ઉપાસતે એટલે સ્વીકાર્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આપણને ખબર છે કે એમાં મનુષ્યા, અસુરાહા, દેવા અને સર્વે, તો એમાં જવાબ આવશે દેવાહા, પહેલાનો ઉત્તર છે દેવા। પછી બીજું છે કવિહી કિમ યાચતે, કવિ શું ઈચ્છે છે, તો કે ભદ્રમ દુરિતમ સુખમ ધનમ, તો એમાં આપણે બીજો ઉત્તર છે કવિ શું ઈચ્છે છે, તો કે બધાનું કલ્યાણ થાય, ભદ્રમ એટલે કલ્યાણ। ત્રીજો પ્રશ્ન છે જાયાહા કીદૃશી વાચમ વદતુ, પત્નીએ કેવી વાણી બોલવી જોઈએ, તો કે લલિતામ શાંતિવામ જ્ઞાનયુતામ અને શોભનામ, તો કે એનો ત્રીજાનો ઉત્તર છે શાંતિવામ। પછી છે ચોથું સર્વે કિદ્રાશાહ ભવંતુ, બધાના મન કેવા બને અથવા થાય, તો ચોથો ઉત્તર છે ચોથાનો ઉત્તર આવશે કે બધા કેવા બને, તો કે બધા સુખી બને, સુખી ન હ એમાં આવશે સુખી ન હ પછી આવશે પાંચમો પર્જન્ય કદા વર્ષતું, વરસાદ ક્યારે વર્ષે, તો કે યહ અધ્ય શ્વ અને કાલે, આજે આવતીકાલે ગઈકાલે ક્યારે, તો કે કાલે, કાલે એટલે એના સમયે, તો ચોથાનો જવાબ આવશે, પાંચમાનો જવાબ આવશે કાલે, એટલે કે સમયે, સમયસર, કાલે એટલે સમયસર, કાલે એટલે આવતીકાલે એમ આપણે ગુજરાતીમાં બોલીએ નથી, પણ કાલ એટલે સમયની વાત છે અહીંયા કે સમયસર વરસાદ વરસે। પછી છે છઠ્ઠું હે દેવ ખાલી જગ્યા દુરિતાની પરાસુવઃ, એમાં આવશે છઠ્ઠો તમારો પ્રશ્ન છે એમાં આવશે સવિત, દુરિતાની પરાસુવઃ, સવિત એટલે કે સૂર્યની વાત છે એમાં સવિતર।
पछी आवशे सातमू पुत्र खाली जगह अनुव्रत होवतु એમાં આવશે તમારે મિત્રસ્ય માતુ પિતુ કે સ્વસુ તો એમાં આવશે સી એટલે કે પિતુ પિતાને અનુસરનારો હોવો જોઈએ પુત્ર જે છે એ પિતાને અનુસરનારો હોવો જોઈએ ખાલી જગ્યા નિરામયા ભવંતુ તો એમાં શું આવશે તો કે કોણ નિરામય બને નિરામય એટલે તંદુરસ્ત એમ તો આઠમું જે છે એમાં કોની વાત છે નિરામય બધા સર્વે બધા જ નિરામય બને એની પછી છે નવમું સર્વે ખાલી જગ્યા પશ્યંતુ તો એમાં આવશે સર્વે બધાનું બધા શું જુએ છે તો કે બધા ભદ્રાણી ભદ્રાણી એટલે સુખ સર્વે ભદ્રાણી પશ્યંતુ પછી દસમું છે પૃથ્વી કદા ભવતુ પૃથ્વી કેવી બને તો કે પૃથ્વી જે છે એ બલશાલીની સસ્યશાલીની જલપૂર્ણા ધનપૂર્ણા તો પૃથ્વી કેવી બને તો કે બી આવશે એમાં સસ્યશાલીની એટલે કે ધન ધાન્યથી સંપૂર્ણ બને તો આ હતો પહેલો પ્રશ્ન એમાં તમારે વિકલ્પોના ઉત્તર આપણે જોયા હવે આગળ એક વાક્યમાં સંસ્કૃતના ઉત્તર આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે પૂર્વે દેવા કથમ ભાગમ ઉપાસતે એટલે કે પૂર્વે એટલે કે અગાઉ દેવોએ કેવી રીતે પોતાનો ભાગ સ્વીકાર્યો હતો તો એનો જવાબ છે પૂર્વે દેવાહા સમજાનાનામ ભાગમ ઉપાસતે પૂર્વે દેવોએ સારી રીતે જાણતા પોતાના ભાગને સ્વીકાર્યો હતો ફરીવાર જવાબ બોલું છું પહેલા પ્રશ્નનો આ પહેલો પ્રશ્ન છે એનો જવાબ ફરીવાર બોલું છું કથમ ભાગમ એમાં તમારે લખવાનું છે સમજાનાનામ ભાગમ ઉપાસતે પૂર્વે દેવાહા સમ જાનાનામ ભાગમ ઉપાસતે સમજાઈ ગયું હવે બીજો પ્રશ્ન જાયાહા કસ્મે મધુમતીમ વાચમ વદતું જાયા એટલે પત્ની પત્નીએ કોની સાથે મધુર વાણી બોલવી જોઈએ કસ્મે એટલે કોની સાથે તો કે જાયાહા પત્યે મધુમતીમ વાચમ વદતું પત્નીએ પતિ સાથે મધુર વચનો બોલવા જોઈએ બીજી વાર જાયા પત્યે કસ્મેની જગ્યાએ તમારે લખવાનું છે પત્યે જાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ ત્રીજો પ્રશ્ન છે માનવાહા કીદૃશાહ સંતુ માણસો કેવા બને ત્રીજો પ્રશ્ન તમને આપ્યો છે આપણે આગળ જોયું હતું કે આ બધી સર્વે લોકોની પૃથ્વીની સારી અને કલ્યાણકારી કામના કરવામાં આવી છે આ કાવ્યની અંદર તો એમાંથી તમને પ્રશ્ન પૂછ્યો છે કે માનવાહા કીદૃશા સંતુ માણસો કેવા બને તો એનો જવાબ છે નિર્ભયા કીદૃશાની જગ્યાએ તમારે લખવાનું નિર્ભયા માનવાહા નિર્ભયા સંતુ શું લખવાનું માનવાહા કીદૃશાહા એટલે છે તમારે ત્યાં કીદૃશા એટલે કેવા તો એની જગ્યાએ કેવાનો અર્થ તમારે જવાબ લખવાનો છે કે માનવાહા નિર્ભયાહા સંતુ બરાબર છે ચોથું કહ ક્ષોભરહિત ભવતુ ક્ષોભરહિત કોણ બને તો કે આપણો ભારત દેશ આપણને ખબર છે કે ભારત દેશની પણ વાત હતી આપણો દેશ જે છે એ ક્ષોભરહિત બને તો એનો જવાબ તમારે લખવાનો છે અયમ દેશમ એટલે કે આ દેશ અથવા તો આ દેશ એમ નહીં ઓર્ડરની વાત નથી પણ આ અયમ દેશ કે આપણો આ દેશ જે છે એ ક્ષોભરહિત બને તો તમે જવાબમાં શું લખશો અયમ અયમ અ અને યની ઉપર તમે મીંડું કરજો અયમ દેશ ક્ષોભરહિત ભવતુ બરાબર છે પછી આગળ છે
रेखांकित पदों ने स्थाने तमारे योग्य प्रश्न सूचक शब्द मुकवानो छे। रेखांकित पदों ने स्थाने योग्य प्रश्न सूचक शब्द एमा छे कदाहा, कह, किदृशी अने का। तो एमा पहलू छे जे आपणे इंग्लिश में केम डबल्यू एच करीए छीए के जे लीटी करेलो शब्द होय एने माटे प्रश्न सूचक शब्द मुकवानो, ए ज रीते आमा पण जे लीटी करेला शब्दो छे एना माटे ઉપરનામાંથી કયો પ્રશ્ન સૂચક શબ્દ આવશે તો એ આપણે શીખીએ। એમાં પહેલું છે, ઉપર તમને કૌંસમાં ચાર પ્રશ્ન સૂચક શબ્દ આપેલા છે, કદાહા, કહ, કિદૃશી અને કા। તો એમાં પહેલું છે જાયાહા મધુમતિમ વાચ વદતું। જાયાહા એટલે કે પત્ની, એનો આખો ભાષાંતર એમ થાય કે પત્ની જે છે એ મધુર વચનો બોલવાવાળી હોવી જોઈએ અથવા પત્ની મધુર વચનો બોલતી હોવી જોઈએ। તો હવે અહીંયા કોણ આપણે જાયા પત્ની જે છે એનો જવાબ છે, અહીંયા આ જાયા જે છે એનો જવાબ છે। તો આપણે એના જાયા જવાબમાં આવે એવો રીતે કયા પ્રશ્ન સૂચકથી શબ્દ બનાવશું તો કે કા, કારણ કે અહીંયા જાયા જે છે સ્ત્રીલિંગ છે એટલે કા આવશે, કહો નહીં આવે પણ શું આવશે કા। તો જાયાની જગ્યાએ આપણે કા મૂકશું અને જવાબ લખશું કે કા મધુમતિમ વાચમ વદતું, કોણ મધુર વચનો બોલે બોલવાવાળું બને અથવા કોણ મધુર વચનો બોલે છે તો કે જાયા। પછી બીજું છે પુત્ર હ માત્રા સંબન્નાહ ભવતું, તો કે અહીંયા પુત્રની નીચે લીટી કરી છે, કોની નીચે લીટી કરી છે પુત્રની નીચે, તો પુત્ર એટલે અહીંયા પુરલિંગ થયો તો એની માટે પાછું આપણે કહ વાપરશું, તો કહ માત્રા સંબન્નાહ ભવતું, પુત્ર જે છે એ માતાની સમાન મનવાળો બનો એવું આપણે જોયું હતું શ્લોકની ભાષાંતરની અંદર કે પુત્ર કેવો હોવો જોઈએ તો કે માતાની સાથે સમાન મન વિચારવાળો હોવો જોઈએ। તો અહીંયા પુત્ર જે છે એ પુરલિંગ છે એટલે અહીંયા પ્રશ્ન બનશે કહથી, એટલે કે કહ માત્રા સંબંધના ભવતું, કોણ માતાની સાથે મન સમાન વિચારો મનવાળું બને એમ। ત્રીજું છે કાલે વર્ષંતુ પર્જન્ય, એટલે કે સમયસર વરસાદ થાય, તો એના માટે કાલે એટલે સમયસર, અહીંયા છે કાલે એટલે સમયસર, તો વરસાદ ક્યારે થાય એમ આપણે પ્રશ્ન પૂછવાનો છે। તો અહીંયા ત્રીજો પ્રશ્ન સૂચક શબ્દ ઉપરથી આપણે લઈએ તો કા લીધું સ્ત્રીલિંગ માટે, પછી ક લીધું પુત્ર માટે એટલે કે પુરલિંગ માટે, હવે બે પ્રશ્ન સૂચક વધ્યા છે, એક કદા છે અને કિદૃશી છે। કદા એટલે ક્યારે અને કિદૃશી એટલે કેવી, તો આપણે અહીંયા પ્રશ્ન સૂચક શબ્દ લેશું કદા। સમયસર વરસાદ થાય, સમયસરની નીચે લીટી છે એટલે આપણે એની ઉપરથી પ્રશ્ન કઈ રીતે બનાવશું તો કે વરસાદ ક્યારે થાય અથવા ક્યારે વરસાદ થાય, તો એના માટે કદા લઈને આપણે પ્રશ્ન બનાવીએ કદા વર્ષતુ પર્જન્ય, ક્યારે વરસાદ થાય, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે એની પછી ચોથી એક્સરસાઇઝની અંદર છે આજ્ઞાર્થના અન્ય પુરુષ ને બહુવચનના રૂપો છે, તો આજ્ઞાર્થના રૂપો શોધીને લખવાના છે। તો આજ્ઞાર્થ કોને કહેવાય, તો કે કોઈ પણ વસ્તુ તમને કહેવામાં આવી હોય અથવા તમને આજ્ઞા આપવામાં આવી હોય અથવા તમને કંઈ કહેવામાં આવ્યું હોય કરવાનું, તો એને આજ્ઞાર્થ કહેવાય। દાખલા તરીકે તમે ઊભા થાઓ, બેસી જાઓ, બહાર જાઓ વગેરે જેવા શબ્દો જે હોય કે જેમાં તમને કંઈક કહેવામાં આવ્યું છે તો એને આજ્ઞાર્થ કહેવાય। તો હવે અહીંયા કયા કયા શબ્દો જે છે એ આજ્ઞાર્થના બહુવચનના છે, તો એની અંદરનો તમારો ઉત્તર છે એક તો સંતુ, સંતુ એટલે બનો, પછી પછી છે બીજો પશ્યંતુ, પશ્યંતુ એટલે પશ એટલે જોવું, પશ ધાતુનો રૂપ છે, અને ભવંતુ એટલે થાવું। તો આ ત્રણ રૂપો જે છે એ આજ્ઞાર્થના રૂપો છે। આગળ ફરી પાછું આપણે અભ્યાસ કરશું ત્યારે આજ્ઞાર્થ જે છે એ આપણે
व्यवस्थित अने डिटेल में समझशो। अत्यारे मात्र खाली तमे लखवा पूरतू अहींया लीटी करेला शब्दों जे छे ए आज्ञार्थना बहुवचनना रूपों छे। आज्ञार्थ आपणे परी अभ्यास में समझशो विगतवार। एनी पछी छे प्रश्नोना उत्तर मातृभाषा में लखो। पहेलो प्रश्न छे, ऋषि सूर्य पासे शेनी उपासना करे छे अथवा याचना करे छे? तो के एनो जवाब एम थाय के ऋषि सूर्य पासे याचना करे छे के हे सूर्यदेव, बधा दुष्कर्मों बधा दुर्गुणों दूर करो अने अमारा माटे जे सारू छे अथवा अमारा माटे जे कल्याणकारी होय ते अमने प्राप्त करावो। आवो एनो जवाब बने। फरी वार बोलू छूं, ऋषि सूर्य पासे शेनी याचना करे छे? तो के एनो जवाब छे के ऋषि सूर्य पासे याचना करे छे के हे सूर्यदेव, बधा ज अमारा दुर्गुणों दूर करी अने अमारा माटे जे कल्याणकारी होय ते अमने प्राप्त करावो। आ पहेला प्रश्ननो उत्तर थयो। बीजो प्रश्न, पति प्रत्ये पत्नीए केवी वाणी उच्चारवी जोईए? तो के एनो जवाब आપણને બધાને ખબર છે, એકદમ નાનો અને એક જ લીટીમાં એનો જવાબ આવશે કે પતિ પ્રત્યે પત્નીએ મધુર અને શાંતિપૂર્ણ વાણી ઉચ્ચારવી જોઈએ। કેવી વાણી? તો કે પતિ પ્રત્યે પત્નીએ મધુર અને શાંતિપૂર્ણ વાણી ઉચ્ચારવી જોઈએ। ત્રીજો પ્રશ્ન છે, ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે? તો કે એનો જવાબ આમ થશે કે ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે સૌ સુખી થાય, સૌ નિરોગી બને, બધાનું મંગળ થાય, બધા સારું મંગળ વસ્તુઓ નિહાળે અને કોઈ પણ વ્યક્તિ આ જગતમાં દુઃખી રહે નહીં। ફરીવાર, ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે? તો કે એનો જવાબ તમે એમ લખી શકો કે ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે સૌ સુખી અને નિરોગી થાય, સૌ કલ્યાણકારી વસ્તુઓ નિહાળે, બધાનું કલ્યાણ થાય અને કોઈ પણ વ્યક્તિ આ જગતમાં દુઃખી હોય નહીં અથવા દુઃખી થાય નહીં। ચોથો પ્રશ્ન, સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? તો એના જવાબમાં તમે લખી શકો કે સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પૂર્વે જેમ અગાઉ જેમ સારી રીતે જાણતા અને સમાન બુદ્ધિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતાનો ભાગ સારી રીતે અથવા પ્રેમપૂર્વક ગ્રહણ કરી લીધો હતો, એમ તમે બધા સાથે મળીને ચાલો, સાથે મળીને બોલો, તમારા મન એક સમાન બની રહે, તમારી બુદ્ધિ સારી બને અને તમે એક સમાન વિચારોવાળા બનો। ફરી વાર બોલું છું, સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું કહે છે? કે કવિ એમ સમજાવે છે કે અગાઉ જેમ યજ્ઞમાંથી મળેલો ભાગ દેવોએ સારી રીતે સ્વીકારી લીધો હતો, એમ તમે બધા, એટલે કે આપણને બધાને વાત કરી છે કે તમે બધા પોતાનો ભાગ, યજ્ઞમાંથી મળેલો ભાગ જેમ પોતે પ્રેમથી વહેંચી લીધો હતો, સ્વીકારી લીધો હતો, એમ આપણે બધાએ એક સાથે મળીને ચાલો, અર્થાત સાથે મળીને ચાલો એટલે સાથે ચાલવા નથી માંડવાનું પણ એક સંગઠિત બનો, તમે યુનિટી તમારી બનાવો, એક સાથે બોલો એટલે કે બધાના વિચારો એક સમાન બને અને તમે એક સમાન વિચારો બનાવી અને એક સમાન વિચારોવાળા બની અને થઈ અને તમારું જીવન વિતાવો, એમ અહીં કવિ સમજાવે છે। એની પછી છે છઠ્ઠું, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, એટલે કે આ સુક્તિને તમારા ભાવની અંદર વર્ણવવાનું છે। આ તમારા સુક્તિનો ભાવ જે છે એને તમારા શબ્દોમાં મૌલિક રીતે વર્ણન કરવાનું છે તમારે। તો મા કશ્ચિત એટલે કે કોઈ પણ દુઃખ ભાગ ભવેત, એટલે કે શું કે કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાય, એનો પહેલાં તમારે આ સુક્તિ જે છે એનું પહેલાં તમારે ભાષાંતર જાણવું પડે કે આનું ભાષાંતર શું થાય? તો કે આનું ભાષાંતર એમ થાય કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાય, એવી અહીંયા પ્રાર્થના કરવામાં આવી છે।
આ ભાષાંતર કરી અને તમારે તમારા શબ્દોમાં મૌલિક વર્ણન તમે કરી શકો કે આ શ્લોકની અંદર અથવા આ પદ્યની અંદર કવિએ સમગ્ર દેશનું હિત ઇચ્છેલું છે, બધાનું કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરી છે, આ દેશના કોઈ પણ માણસો ને કોઈ પણ કોઈ વસ્તુની ખામી ન રહે, બધા સરસ રીતે પોતાનું જીવન જીવે, સૌને પોતપોતાની જરૂરિયાતોની વસ્તુઓ બધી ગ્રહણ થઈ જાય, પ્રાપ્ત થઈ જાય અને સૌ સુખમય જીવન જીવે, કોઈ નિરોગી, બધા નિરોગી રહે, કોઈને દુઃખ ન પડે, સર્વે મનુષ્યો પરસ્પર સ્નેહભાવથી એક સમાન મનવાળા, એક સમાન વિચારોવાળા બને અને એકબીજાના સુખની કામના કરે, એવું આ ઉક્તિની અંદર અથવા સૂક્તિની અંદર કવિએ વર્ણવ્યું છે. આવું તમે તમારા શબ્દોમાં પણ લખી શકો, બરાબર છે. એની પછી છે શ્લોક પૂર્તિ, તો કે સમગચ્છધ્વમ. તો શ્લોક પૂર્તિ પણ આપણે આગળ તમારી પાઠ્યપુસ્તકમાંથી તમે પાકી કરીને લખી શકો અથવા તમે જોઈને લખી શકો કે સમગચ્છધ્વમ સમવદધ્વમ સમવો મનાસી જાણતામ દેવાભાગમ યથા પૂર્વે સમજાનામ ઉપાસતે. બીજી શ્લોક પૂર્તિ છે સર્વે ભવંતુ ખાલી જગ્યા અને પછી ભવેત. તો કે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. એટલે કે બધા સુખી થાય, બધા નિરામય બને, બધાને સુખ પ્રાપ્ત થાય, બધાને કલ્યાણકાર જીવન મળે અને કોઈ આ જગતમાં મા કશ્ચિત દુઃખભાગ ભવેત. આગળની પૂર્તિમાં જેમ આપણે આપણા મૌલિક શબ્દમાં વર્ણન કરવાનું હતું એ સુક્તિ અહીંયા આવે છે આ શ્લોકની અંદર કે મા કશ્ચિત દુઃખભાગ ભવેત, એટલે કે કોઈને કોઈ પણ વ્યક્તિ આ જગતમાં દુઃખી ન થાય. તો આ બે શ્લોક પૂર્તિ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલાં પદ્યના આપણે સ્વાધ્યાય જોયું, બરાબર છે. તો આ સ્વાધ્યાય તમે તમારી રફ નોટમાં લખવાનું છે તમારે અને હોમવર્કની અંદર રફ નોટમાં લખી નાખજો અને સ્વાધ્યાય પોથીમાં પણ આપણા જે 1-7 યુનિટ જે ચાલેલા છે એ 1-7 યુનિટની સ્વાધ્યાય પોથી પૂર્ણ કરી નાખવાની રહેશે. અને પ્લસ તમે જો ફેર નોટ બનાવવી હોય તો ફેર નોટ અને જો રફ નોટમાં આ સ્વાધ્યાય લખવું હોય તો રફ નોટમાં અહીંયા એક સ્વાધ્યાય આપણે જેમ જેમ લેક્ચર આવશે એમ બધા સ્વાધ્યાય હું તમને કરાવીશ 7-7 યુનિટના, બરાબર છે. તો એ રીતે તમે ફેર અથવા રફમાં સ્વાધ્યાય પણ લખી શકશો અને સ્વાધ્યાય પોથી તો ફરજિયાત કરવાની જ છે, બરાબર. સમજાઈ ગયું બધાયને? તો અહીંયા આપણે આ સંસ્કૃતનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આભાર.